नमस्ते विद्यार्थी मित्रों, आज आप फरीथी संस्कृत नी अंदर बीजू जे काव्य हतु स्मृति रस सुधा एमा छठा श्लोक थी बाकी हता श्लोको तो आपणे त्यांथी लईए छे। छठो श्लोक छे आ प्रमाणे जेनुं वाचन करू छूं। दुराचारो हि पुरुषो लोके भवति निंदितः दुःखभागी च सततम व्याधितोल्पायुः एव च। बराबर, हवे आपणे आ श्लोक तो वाचन कर्यो एनी अंदर ज्यां संधि विग्रह थाय छे शब्द पण जोई लईए। जुओ बीजी पंक्तिनी अंदर व्याधितः वत्ता अल्पः वत्ता आयु वत्ता एव आ प्रमाणे संधि विग्रह थशे। तो हवे आपणे पेला श्लोक छे आखो तेना शब्दार्थ जोई लईए अने अन्वय पण जोई लईए। हवे आमां सौथी पेला जे दुराचारो हि पुरुषो त्यां मनुष्यने लईने केटला गुण अने अवगुणनी अहींया वात करी छे। ए दुराचारो हि, दुराचार एटले दुराचार एटले खराब आचरण करनार होय तेने दुराचार कहेवाय, एटले दुष्ट आचरणवाळो पुरुष। लोके भवति निंदित, लोके एटले जगतमां, निंदित एटले निंदाने पात्र, भवति एटले बने छे। बराबर, बीजी पंक्ति च, चनो अर्थ शुं थशे अने, अने सततम दुःखभागी, सततम एटले निरंतर, सतत अने सतत अथवा निरंतर, दुःखभागी एटले दुःखनो भागी बने छे एटले के दुख पामनार बने छे। फरी पाछो केवो बने छे तो के व्याधित, व्याधित एटले व्याधि एटले पीड़ा रोग थायनो अर्थ, तो अहींया रोगी बने छे, व्याधि एटले रोग एटले रोगी बने छे। अल्प, अल्प आयु एव, अल्प एटले खूब ओछू टूंकू, अने आयु एटले आयुष्य एटले के टूंका आयुष्य वाळो ज एनो अर्थ थशे, ज એટલે ટૂંકા આયુષ્ય વાળો જ બને છે। બરાબર, આ શબ્દ ના સમજાયો તો ફરીથી જે આપણે સંધિ વિગ્રહ કરીએ તો વ્યાધિતઃ, વ્યાધિતનો અર્થ થાય રોગી એટલે કે રોગી બને છે। અલ્પ વત્તા આયુ, અલ્પ એટલે ટૂંકું અને વત્તા જે આયુ છે, આયુ એટલે આયુષ્યવાળું એટલે કે ટૂંકા આયુષ્યવાળો। વત્તા એવ, એમ સંધિ વિગ્રહ થતો તો એવનો અર્થ થાય જ એટલે કે ટૂંકા આયુષ્યવાળો જ બને છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે આના શબ્દાર્થો પણ જોઈ લીધા અને અન્વય પણ સીધી રીતે જ છે, જે રીતે શ્લોક આપ્યો છે એ જ પ્રમાણે આપણે એનો અર્થ પણ લીધા છે, તો તમે એ પણ સમજી ગયા હશો અને સાથે સાથે આપણે એનું ભાષાંતર પણ કરી દીધું છે, તો તમે તમારી નોટમાં નોંધી લેજો। હવે આપણે લઈએ છીએ આગળનો સાતમો શ્લોક। આચારત લભતે આયુ, આચારત ઈપ્સિતા પ્રજા, આચારત ધનક્ષયમ, આચારો હંત્ય લક્ષણમ। બરાબર, આ પ્રમાણેનું વાંચન છે। હવે આપણે એના અર્થ પણ જોઈ લઈએ અને સાથે અન્વય પણ। પહેલાં આપણે એનો સંધિ વિગ્રહના શબ્દો જોઈ લઈએ, ધનમ વત્તા અક્ષયમ, અને બીજું છેલ્લે શબ્દ આપ્યો છે હંત્ય, હંત્ય એટલે હંતિ, હંતિ વત્તા અલક્ષણમ। બરાબર, ચલો હવે આપણે એનો અર્થ જોઈ લઈએ શ્લોકોના શબ્દાર્થો। આચારત, આચારત એટલે સારું આચરણ, સદાચાર, જેમ આપણે આગળના શ્લોકમાં દુરાચાર હતો એટલે દુષ્ટ આચરણ, તો અહીંયા આચાર હતા એટલે સારું આચરણ એટલે સદાચાર, એટલે સદાચારથી અહીંયા પણ મનુષ્ય એટલે કોઈ પણ મનુષ્ય, મનુષ્ય એટલે નર નારી બધા જ એમાં આવી જાય છે, કે મનુષ્ય આયુ લભતે, આચાર હતા એટલે સદાચારથી જે મનુષ્ય છે, માનવ છે, તે આયુ લભતે, આયુ એટલે આયુષ્ય, લભતે એટલે મેળવે છે, આયુષ્ય મેળવે છે। આચારત ઈપ્સિતા પ્રજા એટલે સદાચારથી, ઈપ્સિતા, ઈપ્સિતાનો અર્થ થાય ઈચ્છેલા, પોતે જેવા સંતાનો ઈચ્છ્યા હોય એવી એની વાત કરવામાં આવી છે, ઈપ્સિતા એટલે કે ઈચ્છેલા, પોતે ઈચ્છેલા, પ્રજાહા એટલે સંતાનો મેળવે છે, સદાચારથી ઈચ્છેલા સંતાનો મેળવે છે। આચારત ધનમ અક્ષયમ, આચાર એટલે સદાચારથી અક્ષયમ ધનમ, અક્ષમ એટલે અખૂટ, જેનો નાશ ન થાય, ક્ષય એટલે નાશ થાય અને અક્ષય એટલે નાશ ન થાય તેવું, એટલે જ અખૂટ ધન પ્રાપ્ત કરે છે। આચારો એટલે કે સદાચારથી, અલક્ષણમ હંતિ, અલક્ષણમ એટલે ખરાબ લક્ષણ, જે અપલક્ષણ કહેવાય છે તે, એનો પણ શું થાય છે, હંતિ એટલે નાશ થાય છે, અનિષ્ટ લક્ષણનો નાશ થાય છે। બરાબર, તો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ, આચારત આયુ લભતે એટલે સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે, આચારત ઈપ્સિતા પ્રજા, સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે, આચારત અક્ષયમ ધનમ, સદાચારથી અખૂટ ધન મળે છે,
आचारो अलक्षणम हंती लेके सदाचार थी अपलक्षण के अनिष्ट लक्षण नो नाश थाय छे। बराबर, तो तमे विद्यार्थी मित्रों अहीं शब्दों अर्थ पण जोई लीधा, साथे अन्वयनो जे गोठवणी छे ते पण जोई लीधी અને ભાષાંતર પણ જોઈ લીધું। તો હવે એની પણ નોંધ તમે તમારી નોટમાં કરી લેજો। હવે છેલ્લો શ્લોક આપણે લઈએ છીએ, આઠમો શ્લોક। સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ એતત વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયો। બરાબર, આ પ્રમાણેનું વાંચન છે। હવે એમાં સંધિ વિગ્રહ આપણે લગભગ લઈ જ લીધું છે, તેમ છતાં પણ એકવાર જોઈ લઈએ। અહીં જે પહેલી પંક્તિમાં સર્વમાત્મા વશમ જે આપ્યું છે એનું સર્વમ વત્તા આત્મા વશમ, બરાબર, એ પ્રમાણે સંધિ વિગ્રહ થશે। બાકી બધા શબ્દો એમને એમ છે। હવે એનો આપણે લઈ લઈએ ભાષાંતર શબ્દાર્થોની સાથે સાથે। સર્વમ પર વશમ દુઃખમ, સમજો આઈએમપી શ્લોક છે અને પરીક્ષામાં પણ ઘણીવાર પૂછાય છે, અને આ જે કાવ્ય છે એમાંથી શ્લોક પૂરતી પણ વિદ્યાર્થી મિત્રો પૂછાતી હોય છે, એટલે તમે એ પણ ધ્યાનમાં રાખજો। હવે અહીંયા પર વશમ શબ્દ આપ્યો છે, પર વશ પર એટલે પારકું, જે બીજાનું હોય તેને, વશમાં એટલે વશમ એટલે વશમાં એમ, જે પારકાને વશ હોય તેવું, પર વશમ એટલે પારકાને વશ હોય તેવું, સર્વમ એટલે બધું સઘળું, દુઃખમ એટલે દુઃખરૂપ હોય છે, પારકાને વશ હોય તેવું બધું જ દુઃખરૂપ હોય છે। આગળનું જે ચરણ છે તે સર્વમ વત્તા આત્મવશમ સુખમ, આત્મ એટલે પોતાને, પોતાને વશમ એટલે વશમાં, પોતાને જે વશમાં હોય તે સર્વમ સુખમ તે બધું જ સુખરૂપ હોય છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સમજ્યા હશો કે સર્વમ પરવશમ દુઃખમ એટલે પહેલી પંક્તિમાં આપણે જોઈએ ફરીથી કે પર વશમ એટલે પારકાને વશ હોય તે બધું જ કેવું હોય છે, દુઃખરૂપ હોય છે। સર્વમ આત્મવશમ સુખમ, આત્મવશમ એટલે પોતાને વશમાં, પોતાને વશમાં હોય તેવું બધું જ સુખરૂપ હોય છે। એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખય દુઃખયો, અહીંયા શું કહ્યું છે કે સુખ અને દુઃખ, સુખ વત્તા દુઃખયો એટલે સુખ અને દુઃખના, એતદ એતદ એટલે આ, અને લક્ષણમ એટલે લક્ષણને, એતદ લક્ષણમ આ લક્ષણને, સમાસેન સમાસેન એટલે ટૂંકમાં અથવા સંક્ષેપમાં, વિદ્યાત એટલે જાણવા જોઈએ। બીજી પંક્તિમાં શું કહ્યું છે કે સુખ દુઃખયો, સુખ અને દુઃખના, એતદ લક્ષણમ આ લક્ષણને, સમાસેન વિદ્યાત ટૂંકમાં અથવા સંક્ષેપમાં, વિદ્યાતનો અર્થ થાય જાણવું એટલે જાણવા જોઈએ। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો એમાં પણ આપણે શબ્દાર્થો અને ભાષાંતર જોઈ લીધું, શ્લોકના નીચે આપણે શબ્દાર્થોને એ પણ લખેલું છે એની પણ નોંધ કરી લેજો। હવે આ ત્રણે ત્રણ અહીંયા જે શ્લોકો આપ્યા છે એમાં છઠ્ઠા શ્લોકની અંદર દુરાચારી મનુષ્ય, બરાબર, પ્રશ્ન પણ પૂછાતા હોય છે આવા, એટલે કે દુરાચારી એટલે દુષ્ટ આચરણ કરનાર જે મનુષ્ય હોય એનો, એની કેવી હાલત થાય છે સંસારમાં, એની વાત કરી છે। બરાબર, એ શું શું પ્રાપ્ત કરે છે, તો એ દુઃખી બને છે, રોગી બને છે, ટૂંક આયુષ્યવાળ બને છે, એવું સમજાવ્યું છે। તો આપણે એના પરથી જાણવું રહ્યું કે આપણે ક્યારેય પણ ખરાબ આચરણ કરવું જોઈએ નહીં। એ જ પ્રમાણે સાતમા શ્લોકની અંદર એનાથી ઉલટું, એટલે કે સદાચાર સારા આચરણથી મનુષ્ય શું પ્રાપ્ત કરે છે, તો આયુષ્ય મેળવે છે, ઈચ્છેલા સંતાનો મેળવે છે, અખૂટ ધન મેળવે છે, આ બધું જ એ સદાચારથી પ્રાપ્ત કરી શકે છે। અને સારા આચરણથી જો ખરાબ લક્ષણ હોય એ પણ નાશ થઈ જાય છે, એવો સુંદર બોધ આની અંદર આપેલો છે। અને છેલ્લે સુખ અને દુઃખ, એટલે કે જો પારકાને વશ એટલે મતલબ તમે બીજા ઉપર આધાર રાખો છો તો તમે હંમેશા પીડાઓ છો, કારણ કે તમે બીજાને આશરે ચાલનારા બનો છો, એટલે તમારું જે મતિ છે એ કામ કરતી નથી, મતિ એટલે બુદ્ધિ, તમે તમારી બુદ્ધિથી તમે પોતાના ઉપર જ ડિપેન્ડ રહો, પોતે પહેલાં પોતાના ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ, પોતાના ઉપર જ ડિપેન્ડ હોવું જોઈએ, તો તમે સુખી થાઓ છો, પણ બીજાને આશરે રહો છો તો દુઃખી થાઓ છો। અને જો તમે આ સંસારમાં, આપણે મનુષ્ય અવતાર તો મળ્યો જ છે, જીવન તો જીવવાનું જ છે, સંઘર્ષના સામનો પણ કરવાનો છે, તો સુખ અને દુઃખ એ ચડતી અને પડતી સિક્કાની બંને બાજુની જેમ આપણા જીવનમાં લાગુ તો પડવાની જ છે। તો સુખ અને દુઃખના જો આપણે આ લક્ષણને સમજી લઈએ તો આપણે સંસારમાં સૌથી સુખી થઈ જઈએ, કારણ કે ક્યાં સુખ અને દુઃખમાં કેવું આચરણ કરવું, કેટલી ધીરજ રાખવી, એ આપણને એના પરથી આવડી જાય છે। તો એટલા માટે સુખ દુઃખને સમજી લઈએ તો ધીરજવાળા પણ બની શકીએ અને એનો સામનો પણ કરી શકીએ। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ
एना जे प्रश्न आप्या छे एनी पण थोड़ी चर्चा करी लईए। तो हूँ प्रश्न तमने समझाव छु। एम पहला सौथी पहला विकल्प आप्या छे स्वाध्यायनी अंदर। तो एमां विकल्पमां पहेलुं लईए, अधर्मेण एदते तावतत किं पश्यति। आपणे पहला श्लोकमां शब्दनो अर्थ कर्यो हतो कि अधर्मेण एदते, एटले कि मनुष्य अधर्मणथी एनुं जे समृद्धि के वृद्धि थाय छे ત્યારે તે કિમ પશ્યતી, કિમ એટલે શું અને પશ્યતી એટલે જુએ છે, ત્યારે ત્યાર પછી તે શું જુએ છે। તો વિકલ્પો આપ્યા છે ભદ્રાણી, અભદ્રાણી, દુઃખાની કે સુખાની। તો શું આવશે જવાબ, ભદ્રાણી એટલે કે કલ્યાણને જુએ છે। બીજો વિકલ્પ વેદાભ્યાસો હિ, તો વેદાભ્યાસ એટલે વેદોનો અભ્યાસ ખરેખર કેટલા પ્રકારનો છે આપણે એ પણ શ્લોકમાં જોયેલું છે। તો શું આવશે વિકલ્પમાં, પંચધા, દ્વિધા, ત્રિધા કે ચતુર્ધા। તો શું આવશે, પાંચ પ્રકારના એટલે પંચધા। ત્રીજું વિકલ્પ આચાર કિમ હંતી, આચાર એટલે સદાચાર, કિમ હંતી શેને, સંતી એટલે હણી નાખવું, શેને હણી નાખે છે। તો કયા કયા વિકલ્પો છે એમાંથી શું આવશે જોઈ લઈએ, યશ, અલક્ષણમ, આયુ, ધનમ। તો શેનો અહીંયા નાશ થાય છે આચારથી, તો અલક્ષણનો નાશ થાય છે એટલે ખ જવાબ। ચોથો વિકલ્પ અક્ષયમ ધનમ કસ્માત લભ્યતે, અક્ષયમ એટલે અખૂટ ધન, અક્ષયમ એટલે અખૂટ નાશ ન પામે તેવું ધન, કસ્માત લભ્યતે ધનને કસ્માત એટલે કોણ, અને લભ્યતે એટલે પ્રાપ્ત કરે છે, કોણ પ્રાપ્ત કરે છે। તો વિકલ્પો આપ્યા છે આચારત, દુરાચારત, યુદ્ધાત કે લક્ષણાત। તો અખૂટ ધન કોણ પ્રાપ્ત કરે છે અહીંયા શું આવશે જવાબ, આચારત, કારણ કે સદાચારથી જ અખૂટ ધનને મેળવી શકાય છે। સર્વમ આત્મવશમ પાંચમો છે વિકલ્પ, ખાલી જગ્યા, સર્વમ આત્મવશમ ખાલી જગ્યા, આત્મવશમ એટલે આપણે શું કહ્યું હતું એનો જવાબ, પોતાને વશમાં, પોતાને વશમાં સર્વમ એટલે બધું જ, ખાલી જગ્યા એટલે કે કેવું હોય છે, તો પોતાને વશમાં બધું જ, સુખમ એટલે કે સુખરૂપ હોય છે, બરાબર। તો હવે આગળના જે પ્રશ્નો છે એને આપણે એના પછીના ટૂંકા વિડીયોમાં લઈ લઈએ, બરાબર, સાથે સાથે હું તમને હમણાં આપી જ દઉં છું, તો એ પણ તમે સમજી લેજો। વિદ્યાર્થી મિત્રો આગળના હવે પ્રશ્નો લઈએ, સંસ્કૃત ભાષાએ ઉત્તરાણી લિખિત, એટલે કે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો। એમાં પહેલો પ્રશ્ન છે કે ત્રય નામધારકા સંતિ, કે ત્રય, ત્રય એટલે ત્રણ, કે એટલે કોણ, કોણ ત્રણ જણા નામધારકા એટલે કે માત્ર નામને ધારણ કરે છે। તો તમને યાદ છે ને બધાને કે શું જવાબ આપશે, કયા ત્રણ આવશે, કયો શ્લોક હતો, તો એ શ્લોક પ્રમાણે આપણે લઈશું ચોથા શ્લોકમાં જે આપ્યું છે તે, કે યહ કાષ્ટમય હસ્તી ચર્મમય મૃગ અનદિયાન વિપ્ર એતે ત્રય નામધારકા સંતિ, બરાબર। કોણ ત્રણ હતા, એક હાથી જે લાકડામાંથી બનેલો છે, પછી હરણ જે ચામડે મઢેલું છે, અને ત્રીજો વિપ્ર એટલે કે બ્રાહ્મણ વિદ્વાન જે અભણ કે અજ્ઞાન હોય છે। હવે આગળનો પ્રશ્ન, મહત ભેષજમ કિમ અસ્તિ, મહત એટલે કે મોટું, ભેષજમ એટલે ઔષધ, મહાન ઔષધ કિમ અસ્તિ શું છે। તો મહાન ઔષધ શું હતું, તો તપસ્યા સંયુક્તમ વિદ્યા એટલે કે વિદ્યા સાથે જોડાયેલું તપ, મહત ભેષજમ અસ્તિ, બરાબર। ત્રીજો પ્રશ્ન, દુઃખભાગી કહ અસ્તિ, એટલે દુઃખભાગી એટલે દુઃખને પામનાર કહ અસ્તિ કોણ બને છે, તો કેવો મનુષ્ય આવશે, દુરાચાર। તો સંસ્કૃતમાં એનો ઉત્તર આ પ્રમાણે થશે, દુરાચાર પુરુષ સતતમ દુઃખભાગી અસ્તિ। ચોથો પ્રશ્ન, આચારત કિમ કિમ લભતે, આચારતનો અર્થ શું થશે, સદાચાર, સદાચારથી કિમ કિમ લભતે શું શું મેળવી શકાય છે, શું પ્રાપ્ત થાય છે, એવો એનો અર્થ થશે પ્રશ્નનો। તો આચારત એટલે સદાચારથી શું પ્રાપ્ત થાય છે, તો આચારત આયુ, ઈપ્સિતા પ્રજા, અક્ષયમ ધનમ ચ, મતલબ કે આયુષ્ય, ઈચ્છેલા સંતાનો અને અખૂટ ધન, બરાબર। હવે પાંચમો શ્લોક, સોરી પ્રશ્ન, સર્વમ પરવશમ કિમ અસ્તિ, બધું જ, પરમ પરવશમ એટલે પારકાને વશ, બધું જ શું હોય છે, પારકાને વશ બધું છે એ શું હોય છે, તો સર્વમ પરવશમ દુઃખમ અસ્તિ એટલે કે દુઃખરૂપ હોય છે, બરાબર।
હવે સંસ્કૃત પ્રશ્નો જોઈ લીધા, તેના પછી ગુજરાતી પ્રશ્નો આપ્યા છે તે પણ જોઈ લઈએ। માતૃભાષામાં વિગતે ઉત્તર આપો। એમાં પહેલો માતૃભાષામાં વિગતે ઉત્તર એમાં પહેલો પ્રશ્ન, અધર્મથી વર્તનાર પુરુષની છેવટે શી ગતિ થાય છે? અધર્મથી વર્તનાર પુરુષની છેવટે એટલે કે પહેલા શ્લોકનો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ અહીંયા લાગુ પડશે। એટલે અધર્મથી વર્તનાર પુરુષ પ્રથમ તો ઉન્નતિ એટલે પ્રગતિ કરે છે, પછી કેટલાક દિવસો સુખ અને સમૃદ્ધિમાં વિતાવે છે, ત્યારબાદ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે અને છેવટે તેનો સર્વનાશ થાય છે। બીજો પ્રશ્ન, કોણ માત્ર નામને જ ધારણ કરે છે? તો કોણ માત્ર એ પણ આપણે સંસ્કૃત પ્રશ્નની અંદર જોઈ લીધું। જવાબમાં શું આવશે? લાકડાનો બનેલો હાથી, ચામડે મઢેલું હરણ અને વેદો તથા વેદાંગ એટલે કે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત અને જ્યોતિષ આ વેદાંગ છે, એ ન ભણ્યો હોય તેવો બ્રાહ્મણ, આ ત્રણેય માત્ર નામને જ ધારણ કરે છે। ત્રીજો પ્રશ્ન, કેવો પુરુષ અલ્પાયુ બને છે? અલ્પાયુ એટલે ટૂંકા આયુષ્યવાળો। તો કેવો પુરુષ ટૂંકા આયુષ્યવાળું બને છે? તો દુષ્ટ આચરણવાળો પુરુષ જગતમાં નિંદા પાત્ર, સતત દુઃખી, રોગી અને અલ્પાયુ બને છે। ચોથો પ્રશ્ન, માણસ કયા કારણે સતત દુઃખ ભોગવે છે? તો જવાબ છે, માણસ દુરાચારના કારણે સતત દુઃખને ભોગવે છે। બરાબર, ચારે ચાર પ્રશ્નોના જવાબ તમે સમજી ગયા છો। હવે ચોથું જે આપણે જે છે સમીક્ષાત્મક નોંધ લખો। હવે વિદ્યાર્થી મિત્રો, સમીક્ષાત્મક નોંધની અંદર જે પણ પ્રશ્નો આપ્યા હોય તેમાં જે પ્રશ્ન હોય એ શેમાંથી લીધેલો છે, બરાબર, તેની અંદર ટૂંકું સંક્ષિપ્ત એનો સારાંશ કહેવાનો અને ત્યારબાદ જે પણ શ્લોકો છે અંદર આપેલા એના પ્રશ્ન પ્રમાણે તો એ પ્રશ્નના જે શ્લોકની અંદર વર્ણન હોય એ આખા શ્લોકનું વર્ણન સમજાવવાનું હોય છે। બરાબર, તો સમીક્ષાત્મક નોંધ દાખલા તરીકે પહેલું એમાં આપ્યું છે કે અધર્મ આચરણનું અંતિમ પરિણામ, તો પહેલા શ્લોકમાં જે આપણે લીધું હતું તે કે અધર્મનું આચરણ જે કરે છે એનું છેવટનું પરિણામ અંતે તેનું શું થાય છે, તો તમને એક હું તમને માત્ર સમજાવું છું અહીંયા જેથી તમને બીજા બેનો ખબર પડી જશે। જવાબના રૂપમાં આપણે માનવ ધર્મ સંહિતા તરીકે જે આ શ્લોક આપણે જેમાંથી આવ્યો હોય જેમ કે મનુસ્મૃતિમાંથી આવ્યો છે તો મનુસ્મૃતિ ગ્રંથના ચતુર્થ અધ્યાયમાં આજીવિકા તેમજ જીવનચર્યાના સામાન્ય નિયમોનું વર્ણન આવે છે, આ પ્રમાણે એનો જવાબ તૈયાર કરવાનો। અને એ પ્રસ્તુત પદ્યમાં અધર્મનું આચરણ કરનાર મનુષ્યના જીવનના ચાર તબક્કાનું વર્ણન છે અને ચાર તબક્કાને આપણે સમજાવવાના છે કે ચાર તબક્કાઓમાં શું શું આપ્યું છે શ્લોકની અંદર, જેમ કે અન્ય સાથે શત્રુતા, અસત્ય વાણી, અધર્મ આચરીને મનુષ્ય પહેલા તબક્કામાં આ પ્રમાણે ઉન્નતિ કરે છે, પ્રગતિ કરે છે, ત્યાર પછી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને પોતાના જીવનના કેટલાક દિવસો છે સુખમાં પસાર કરે છે અને એના પછી શું આવે છે, કલ્યાણને જુએ છે એટલે કે સ્વજનો, નોકર ચાકર, ધન ધન્યાદિ એ બધી સમૃદ્ધિરૂપી કલ્યાણ કહેવાય એને જુએ છે, કારણ કે જેના પાસે પૈસો અને બધું આવી ગયું તો એ પોતે પોતાના કુટુંબની અંદર પણ પોતાનો હોદ્દો બતાવશે, એના ઘરમાં નોકર ચાકર પણ હશે, એના પાસે ધન પણ એટલું હશે, ધાન્ય પણ એટલું હશે, બરાબર, આ પ્રમાણે એનું કલ્યાણ જુએ છે। અને એનાથી પછી આગળ વધીને એ પોતાના દુશ્મનો એટલે સજ્જન ઉપર, અહીંયા દુશ્મનો એટલે ખરાબ માણસો નહીં પણ સજ્જનો, કારણ કે પોતે સમાજમાં બતાવી દે છે ને કે હું સૌથી શ્રેષ્ઠ છું, મારી પાસે બધા કરતાં વધારે છે, હું ધારું એ કરી શકું છું, અને અત્યારે તો જમાનો પણ એ છે કે જેના પાસે પૈસો વધારે છે તે પૂજાય છે, એટલે એ પ્રમાણે જે સામાન્ય બિચારા નાના માણસો છે એને અમીર સમજી અને એના આગળ ઝૂકે છે, એટલે આ પ્રમાણે સજ્જન ઉપર વિજય પ્રાપ્ત કરે છે। અને આ પ્રમાણે અધર્મનું આચરણ કરનાર મનુષ્યના ત્રણ તબક્કા કહેવાય, બરાબર, એટલે કે કોઈને પણ અચરજ થાય એવું સુખી જીવન બરાબર પ્રાપ્ત કરતો હોય અને ચોથા અને જે અંતિમ તબક્કો છે તેમાં છેવટેનો સમૂળગો વિનાશ એટલે કે અંતિમ પરિણામ જે છે તેનું વિનાશ તરીકે છે। એટલે અધર્મ આચરનાર જે મનુષ્ય છે પહેલી ત્રણ અવસ્થાઓમાં ભલે ને સુખ ભોગવતો હોય, બધું જે પ્રાપ્ત કરતો હોય પણ છેવટે તો તેનો સર્વનાશ જ થાય છે, એટલે આના ઉપરથી આપણને બોધ મળે છે
कि अधर्म आचरण व्यक्ति क्यारे पण सुखी थई शके नहीं। अधर्मी मनुष्य थोड़ा समय माटे भले सुखमा दिवसों पसार करे परंतु छेवटे तो तेनो नाश ज थाय छे। अने जो सर्वनाशथी बचवू होय तो अल्पकालीन सुख ने जोईने अधर्मनु आचरण कदापि न करवू। एटले एकदम सुख जोईए छे, साचु सुख जोईए छे तो अधर्मनो आश्रय लीधा वगर ए साचु सुख प्राप्त करवानुं छे। पोतानी मेहनतथी, पोतानी सत्यताथी, सच्चाईथी, ईमानदारीथी बधुं प्राप्त करवानुं छे सारा आचरणथी टूंकमां। बराबर, तो आ प्रमाणे समीक्षात्मक नोंध तमने लखवानी होय छे। तो समझी गया ने? सारू, चलो हवे आपणे लईए बीजो एनो प्रश्न छे नोंधनो। ते नारीनी सामाजिक स्थिति विशे स्मृतिकारना विचारो, तो आ प्रमाणे जेनी नोंध तमे लखजो। त्रीजो प्रश्न, वेदाभ्यासना पांच सोपानों, तो वेदाभ्यासना जे पांच सोपानों आप्या छे श्लोकनी अंदर ए पांच सोपानों ने समझावजो अने श्लोक सेमाथी लीधेलो छे ए पण तमने एनो प्रश्नना जवाब तरीके लेखन करवानुं छे। हवे आपणे आगळना प्रश्नो जोईए छे जे जोड़का रूपे आप्या छे। जोड़कामां आप्युं छे पहेलुं जोड़कुं सदा प्रहष्टया भाव्यम। बराबर, तो एना सामे એમાં જવાબમાં આવશે સદા પ્રષ્ટભાવ એટલે હંમેશા પ્રસન્ન બનવું જોઈએ, તો એક નારીની વાત થાય છે ને, તો સામે આપણે શું લઈશું એમાં ગૃહકાર્યેષુ દક્ષયા। બીજો આગળનો, યથા કાષ્ઠમય હસ્તી, એટલે કે જેવી રીતે લાકડામાંથી બનેલો હાથી, તો એમાં શું જોડી શકાશે યશ્ય ચર્મમયો મૃગ। ત્રીજું, યથાનમ મધુ સંયુક્તમ, જેવી રીતે મધુથી યુક્ત અન્ન હોય છે તો એમાં આપણે કયું જોડી શકીશું મધુવાનીન સંયુતમ। ચોથું, તદાનમ ચૈવ શિષ્યભ્ય, તદાનમ એટલે દાનની વાત કરી છે, ત્યાર પછી દાન શિષ્યભ્ય ચૈવ, શિષ્યોને આપવું જોઈએ, તો એ શેનો પ્રકાર હતો વેદાભ્યાસી પંચદાયનો પ્રકાર હતો એટલે એને આપણે જોડવાનું છે। હવે આગળ વિદ્યાર્થી મિત્રો શ્લોકોની પૂર્તિ આપેલી છે અને બોર્ડની પરીક્ષામાં પણ આમાંથી પૂછાય છે એટલે જે પંક્તિઓ આમાં આપી છે હું તમને અહીંયા જણાવી દઉં કઈ કઈ પંક્તિઓ છે એ તમારી નોટની અંદર પણ તમને શ્લોક પૂર્તિ રૂપે લખીને બતાવવાનું છે। તો પહેલું છે એમાં યથાન મધુ ખાલી જગ્યા મહત, બીજું દુરાચારોહી ખાલી જગ્યા અલ્પાયુ એવ ચ, ત્રીજી આચારત ખાલી જગ્યા લક્ષણમ, અને ચોથી પંક્તિ છે શ્લોક મતલબ સર્વમ પરવશમ ખાલી જગ્યા સુખ દુઃખયો। બરાબર, તો આ ચાર જે શ્લોકો છે એ ચારે ચાર શ્લોકની પૂર્તિ તમારી નોટમાં તમે નોંધી લેજો। તો હું અહીંયા વિરામ લઉં છું અને બધા જ પ્રશ્નોના સરસ રીતના જવાબ લખી અને અમે જ્યારે સ્કૂલમાં મંગાવીએ ત્યારે તમને એ બતાવવાના છે। અસ્તુ।